અડધી ચમચી જેટલું જીરું. તમારા ઘરમાં આ વાનગી કોને પસંદ છે? મારી ફેવરેટ છે. અચ્છા, મને એક્ચ્યુઅલી થિન ક્રસ્ટ પિઝા વધારે ભાવે, તો એક દિવસ ઘરે એમ જ આપણે ટ્રાય કરી. ઓકે. અને એટલી સરસ થઈ, મેં કીધું આ તો વ્યૂઅર્સ સાથે શેર કરવી જ પડે. ઓકે, જીરું ગરમ થઈ ગયું છે. હા, આપણે એમાં થોડીક હળદર એડ કરીએ. આપણે એની અંદર 5 ચમચી જેટલી હળદર એડ કરીએ. એના અંદર હવે 7 થી 8 નંગ કાજુ નાખશું આપણે. કાજુને થોડાક સાંતળી લઈએ. તો આ રીતે બીજી કઈ કઈ ફ્યુઝન ડિશિસ ટ્રાય કરી છે? એવી રીતે મેં ઇટાલિયન ડિશિસમાં આપણે પણ ઘણું ફ્યુઝન કર્યું છે, પર વધારે તો આપણે કહીએ ને મેક્સિકન બેઝ વાનગી અમારા ઘરે બધાને બહુ ભાવે છે. ઓકે. યસ, કાજુ સંતળાઈ ગયા છે. હવે મેં એક આખી દૂધી ચોપ કરી લીધી છે, એ એડ કરી દઈએ આપણે આમાં. મિક્સ કરી લઈએ. દૂધીના ભાગનું મીઠું એડ કરી લઈએ. મિક્સ કરી લઈએ. દૂધીને કમ્પ્લીટલી કૂક કરી લેવાની છે. અને કવર કરીને જરાક વાર કૂક થવા દઈએ. ઓકે. તો તમે બેકિંગ કરો છો, તો એમાં કોઈ દિવસ ફ્યુઝન કર્યું છે? ફ્યુઝન કેક્સ એટલે આપણી રસમલાઈ કેક અને ગુલાબ જામુન કેક મારી બહુ જ ફેમસ છે. અચ્છા, ઓકે. એટલે આપણી કોઈ બી આપણું ફેસ્ટિવલ આવે એમાં ખાવાની તો મજા પડી જાય ફેમિલી મેમ્બર્સ. જોઈ લઈએ દૂધીને એકવાર આપણે. હા, આમાં પાણી કે કશું નાખવાની જરૂર નથી. ટમેટા એડ કરશું અને પછી આપણે થોડું પાણી એડ કરી દઈએ. અચ્છા, દૂધી અડધી કૂક થાય એટલે હવે આપણે આમાં ટમેટા એડ કરી લઈએ. 2 નંગ ટામેટા લીધા છે ચોપ કરેલા. મોટા મોટા ચોપ કરવાના, ઝીણા પીસ કરવાની જરૂર નથી. ઓકે. અડધું કપ જેટલું પાણી લઈ લઈએ. મિક્સ કરી લઈએ. મીડિયમ ફ્લેમ પર આપણે આને કૂક કરવા દઈએ. ઓકે, એટલે અત્યારે આમાં મીઠું અને હળદર જ એડ કરીએ. બધા કૂક થઈ જાય એટલે આપણે પછી બધા મસાલા એડ કરી લઈએ. ઓકે. હવે આપણે ચેક કરી લઈએ. દૂધી અને ટામેટા સરખી રીતે કૂક થઈ ગયા છે. આપણે હવે મસાલા કરી લઈએ આમાં. અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈએ. 1/2 ચમચી લાલ મરચું પાવડર. મિક્સ કરી લઈએ. સુગંધ એકદમ સરસ આવી રહી છે ને મસાલા એડ કર્યા પછી. મિક્સ થઈ ગયું છે. હા, હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે આમાં 2 ચમચી ક્રીમ એડ કરી લઈશું. ઓકે. એકદમ લાસ્ટમાં, એકદમ લાસ્ટમાં ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું છે. મિક્સ કરી લઈએ. યસ, ક્રીમ એડ કરવાથી એકદમ મખની ફીલ તરત જ આવી જશે. હા. હવે આપણે આ ગ્રેવીને ઠંડી કરી લઈએ. એકદમ ટેસ્ટી અને એકદમ અલગ જ એવા પિઝા બની રહ્યા છે. આગળની પ્રોસેસ શું છે જાણી લઈએ. ગ્રેવી માટેનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈએ. ઓકે. બે ચમચી જેટલું પાણી એડ કરશું આમાં આપણે. સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ. હા, આપણી પેસ્ટ તૈયાર છે.
ક્રીમી સોસ રેડી થઈ ગયું છે. યસ, એટલે આમાંથી જો તમારે પંજાબી શાક બનાવવું હોય તો બી બનાવી શકો. યસ, એકદમ વર્સેટાઇલ ગ્રેવી છે આ. તમે કોઈ બી રેસિપી ક્રિએટ કરી શકો છો. આપણે આને ગાળવાની જરૂર નથી, આપણે પિઝા સોસ તરીકે વાપરવાના છે એટલે થોડું ક્રમલી ટેક્સચર સારું લાગશે. ઓકે, હવે આપણે સૉટેડ વેજીટેબલ્સ માટેની તૈયારી કરી લઈએ. ઓકે, એક ચમચી જેટલું તેલ લઈશું, વધારે નહીં. હા, બે બેબી કોર્ન ચોપ કરી લીધા છે એ એડ કરી લઈએ. એટલે આ ઉપરનું ટોપિંગ છે? હા, આપણે વેજીટેબલ્સનું ટોપિંગ છે. અને બેબી કોર્ન અત્યારે કાચા જ લીધા છે? કાચા જ લઈએ છે, કેમ કે ક્રન્ચી જરાક વેજીટેબલ્સ હોય તો ખાવામાં મજા આવશે. અચ્છા, અધકચરું જ આપણે રાખવાનું છે એટલે ફાસ્ટ ગેસ ઉપર જ સાતડીશું આપણે. હા, એક નાનું કેપ્સિકમ લીધું છે, ગ્રીન કેપ્સિકમ છે એ એડ કરી લઈએ. રેડ કેપ્સિકમ છે એ એડ કરી લઈએ. એકદમ ઝીણું સમારવાની આમાં જરૂર નથી. હા, પિઝા ટોપિંગમાં તો વેજીટેબલ્સ આ જ સરસ લાગે. હા, અને એ બાઈટ ખાવામાં આવે એટલે વધારે મજા આવે. ઓકે, તો આના સિવાય આપણે શું શું લઈ શકીએ? આમાં તમે બ્રોકલી લઈ શકો છો, પનીર પણ એડ કરી શકાય છે. ઓકે, એક બે મિનિટ સાંથળી લઈએ અને આપણે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈએ. અડધી ચમચી ઓરેગેનો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, ગેસ બંધ કરી દઈએ. ઓકે, આપણું આ ટોપિંગ તૈયાર છે. હા, હવે આપણે ખાખરા પિઝા એસેમ્બલ કરી લઈએ. હા, અમે મિની ખાખરા લીધા છે, સાદા ખાખરા જ છે. હા, આપણા ઘરમાં જે બી અવેલેબલ હોય આપણે લઈ શકીએ છે. ઓકે, આપણે જે તૈયાર કરેલું સોસ છે એ લગાડી લઈએ. સ્પ્રેડ કરી લઈએ સરખી રીતે. આમાં તમારી બંને તૈયારી થઈ જાય, એક તો તમારો નાસ્તો પણ થઈ જાય અને સાથે સાથે સાંજે ડિનરમાં તમારે પનીર મખની બનાવવું હોય તો એની તૈયારી પણ થઈ જાય. તમારા ઘરે કિટી પાર્ટી હોય કે કોઈ બી ગેસ્ટ આવવાનો હોય, આપણે આવી રેસીપી સર્વ કરીએ એટલે એમને તો મજા પડી જાય. લગાડી લીધું છે સોસ, હવે આપણે ટોપિંગ એડ કરી લઈએ એના ઉપર. ચીઝ ગ્રેટ કરી લઈએ. આજે કોમ્બિનેશન લીધું છે તો એમાં સાદા ખાખરા જ વધારે સારા લાગશે ને? એમ તો સાદા વધારે સારા લાગે, પણ તમને હજી કઈ ફ્લેવર જોતું હોય તો આપણે હવે પીરી પીરી ખાખરા છે, પિઝા ખાખરા કે ફ્લેવર વાળા બી અવેલેબલ છે જ, એ બી તમે લઈ શકો છો. અચ્છા, સર્વ કરી લઈએ. અને આ તો જેવા બનાવી એવા ફટાફટ ખાઈ જ લેવા પડે. તૈયાર છે જૈન મખની ખાખરા પિઝા. બધા જ ગુજરાતીઓને ગમી જાય ને એટલી સરસ વાનગીઓ તમે બનાવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. નાસ્તામાં દરરોજ આપણે ચા કે કોફી સાથે ખાખરા તો ખાતા જ હોઈએ છીએ, પણ ખાખરાનો ઉપયોગ કરીને એક ટેસ્ટી અને એકદમ ઇઝી એવા પિઝા પણ બનાવી શકાય છે. તમે જોયું ને કેટલું ઇઝી હતું. તો ફટાફટ રીત લખી રાખો અને આજે સાંજે બનાવી પણ દો.